આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ધોરણ 4 ગણિતમાં પ્રકરણ નંબર 9 જે પાના નંબર 101 ઉપર આપેલ છે મહાવરો એની ચર્ચા કરીશું જેમાં ક માં જોઈએ આકૃતિમાં કેટલા ભાગમાં કલર કરેલો છે દરેક આકૃતિની નીચે લખો અહીં તમને બે આકૃતિ આપેલી છે એનામાંથી કેટલા ભાગમાં કલર કરેલો છે એનો અપૂર્ણાંક અહીં ખાલી જગ્યામાં લખવાનો રહેશે હવે અહીં તમને આ લંબચોરસની અંદર કુલ કેટલા ભાગ દેખાય છે બે ભાગ દેખાય છે તો બે ભાગ જે છે એને આપણે લખશું છેદમાં અને જેટલા ભાગમાં કલર કરેલો છે એ લખશું આપણે અંશમાં કેટલા ભાગમાં કલર કરેલો છે એક ભાગમાં કલર કરેલો છે જે આપણે લખશું અંશમાં તો આ છે આ આકૃતિનો અપૂર્ણાંક હવે બીજી આકૃતિ જોઈએ કુલ કેટલા ભાગ છે તો કે ચાર ભાગ છે તો ચાર ભાગને આપણે લખશું છેદમાં કેટલા ભાગમાં કલર કરેલો છે બે ભાગમાં તો એને લખશું આપણે અંશમાં એટલે કે બે ચતુર્થાંશ અને તમે અહીં જોઈ શકો છો કુલ ચાર ભાગ છે એમાંથી બે ભાગમાં એટલે કે અડધા ભાગની અંદર કલર કરેલો છે એટલે કે બે ચતુર્થાંશની જગ્યાએ આપણે એક તૃતીયાંશ પણ લખી શકીએ છીએ હવે ખ માં જોઈએ કે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો હવે અહીં આપેલું છે એક દ્વિતીયાંશ એટલે કે અડધો ભાગ અડધા ભાગની અંદર આપણે આકૃતિમાં કલર કરવાનો રહેશે હવે અહીં તમે જુઓ કે કુલ કેટલા ભાગ છે ચાર ભાગ છે તો ચારના અડધા કેટલા થશે બે એટલે કે આ ચારમાંથી કોઈ પણ બે ભાગની અંદર કલર કરવાનો રહેશે તો તમે અહીં જોઈ શકો છો કે મેં આ બે ભાગની અંદર કલર કરેલો છે હવે અહીં જુઓ બીજો અપૂર્ણાંક આપ્યો છે ત્રણ ચતુર્થાંશ એટલે કે કુલ ચાર ભાગ આકૃતિની અંદર હોવા જોઈએ પરંતુ અહીં કુલ ચાર ભાગ તમને જોવા મળતા નથી તો પહેલાં તો આપણે આ વર્તુળને ચાર ભાગમાં ડિવાઈડ કરીએ આ રીતે તમે એના ચાર સરખા ભાગ કરી શકો છો એમાંથી તમને અહીં આપેલો છે અપૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એટલે કે કુલ ચાર ભાગ છે એમાંથી ત્રણ ભાગની અંદર કલર કરવાનો છે તો ચાલો કરીએ આપણે ત્રણ ભાગની અંદર કલર એક બે અને આ ત્રણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેં ત્રણ ભાગની અંદર કલર કરી દીધેલો છે હવે એના પછી છે ત્રણ ચતુર્થાંશ એનામાં પણ કુલ ચાર ભાગ છે એનામાંથી ત્રણ ભાગની અંદર આપણે કલર કરવાનો રહેશે તો ચાલો કરીએ ત્રણ ભાગની અંદર કલર તમે અહીં જોઈ શકો છો કે આ મેં ત્રણ ભાગની અંદર કલર કરેલો છે હવે અહીં જોવો એના પછીનો તમને આકૃતિ આપેલી છે એની નીચે અપૂર્ણાંક છે એક ચતુર્થાંશ એટલે કે કુલ ચાર ભાગ છે એમાંથી એક ભાગની અંદર કલર કરવાનો રહેશે તો કોઈ પણ એક ભાગની અંદર શું કરી દેવાનો કલર જેથી આપણે ને આધારે કે ભાગમાં જે ભાગ આપેલો છે એના આધારે અહીં કલર કરેલો કહેવાય એના પછીની આકૃતિ જોઈએ જેમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ આપેલા છે એનામાંથી તમારે અડધા ભાગની અંદર કલર કરવાનો છે એટલે કે છના અડધા ભાગ છના અડધા કેટલા થશે તો કે ત્રણ એટલે કે ત્રણ ભાગની અંદર કલર કરવાનો રહેશે તો આ થઈ ગયો ત્રણ ભાગની અંદર કલર હવે એના પછી કીધું છે ત્રણ ચતુર્થાંશ પરંતુ અહીં આકૃતિની અંદર કોઈ લાઈનો કરેલી નથી તો એ લાઈન આપણે બનાવવાની રહેશે અહીં તમે જોઈ શકો છો કે છેદની અંદર ચાર આપેલા છે એટલે કે આ લંબચોરસની અંદર આપણે ચાર સરખા ભાગ કરવાના રહેશે તો આ છે આ લંબચોરસના ચાર સરખા ભાગ એનામાંથી આપણે ત્રણ ભાગની અંદર કલર કરવાનો રહેશે એક બે અને આ ત્રણ એટલે કે ત્રણ ભાગની અંદર કલર થઈ ગયો અને એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે જ્યારે પાઠ્યપુસ્તકની અંદર કલર કરો છો ત્યારે કાં તો પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અથવા પેન્સિલ કલરનો ઉપયોગ કરવાનો છે સ્કેચ પેનનો ઉપયોગ પાઠ્યપુસ્તકની અંદર કરવાનો રહેશે નહીં હવે જોઈએ આપણે ગમાં કે અડધું કરો નીચે આપેલા આકારમાં લીટી દોરો તેના અડધા ભાગ કરો હવે કોઈ વસ્તુ આપેલી હોય એના અડધા ભાગ કરવાનો કીધા હોય તો આપણે અડધા ભાગ કરી દઈએ છીએ પરંતુ કઈ રીતે અડધા ભાગ કરવાના છે તો કે બંને બાજુ સરખું હોવું જોઈએ હવે આના આપણે ભાગ કરી તમે આ રીતે ભાગ કરો તો તમે જોઈ શકો છો કે એની ઉપરની પાંખો આવે છે પણ આ બાજુ પછી એની પાંખો આવતી નથી તો ભાગ કઈ રીતે કરવાના કે બંને બાજુ તમને સરખો આવાસ થાય એ રીતે તો હવે તમે અહીં જુઓ છો કે બંને પાંખોને આપણે વચ્ચેથી જો આ રીતે લાઈન કરીએ તો આ થાય છે એનો અડધો ભાગ બંને બાજુ સરખે સરખું આવે છે હવે આનામાં આપણે ભાગ કરીએ તો તમે જુઓ છો કે બે પાંદડા બંને બાજુ આખા આખા આવે છે અને આ એક પાંદડું અડધું આવે છે તો આ થયો એનો અડધો ભાગ અને હવે કરીએ આપણે આનો અડધો ભાગ
જોઈ શકો છો તમે કે બંને બાજુ સરખે સરખા આવે, એક બે આખા, પાછળની બાજુ આ બે અને આ ચાર અને આ અડધો ભાગ, એટલે આ રીતે આપણે એના અડધા ભાગ કરી શકીએ છીએ. હવે આ ગમાં જોઈએ તો કે અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. હવે અહીં તમને આ જો આકારમાં રંગ ભરેલો આપ્યો છે તો કે આપણે અડધા ભાગની અંદર રંગ કરવાનો છે. તો પહેલાં તો આ જો કુલ કેટલા આપેલા છે ચોરસ, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. હવે આઠના અડધા કેટલા થશે, જો ચાર, તો કે એને જો અહીં ચાર ભાગની અંદર કલર કરેલો છે. એ રીતે હવે આને આપણે ગણીએ કેટલા છે અને પછી એના અડધા ભાગની અંદર આપણે કલર કરીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર, એટલે કુલ અઢાર આપ્યા છે ગોળ, અને એના આપણે અડધા ભાગમાં કલર કરવાનો છે. તો અઢારના અડધા કેટલા થશે, નવ. નવ વર્તુળની અંદર આપણે કલર કરીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવ. તો આપણે કુલ નવ ભાગની અંદર અહીં કલર કરેલો છે. એ રીતે હવે અહીં જોઈએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, કુલ દસ છે. એનામાંથી અડધા કરીએ તો કેટલા થશે, પાંચ, એટલે કે પાંચ ફૂલની અંદર આપણે કલર કરવાનો છે. એક બે ત્રણ ચાર અને પાંચ, આ રીતે તમારે આકૃતિની અંદર કલર કરવાનો રહેશે. હવે એના પછી ચમાં છે કે એક ચતુર્થાંશ ભાગના આકારોમાં રંગ પૂરો. હવે તમે અહીં જો એક બે ત્રણ અને ચાર આકૃતિ આપેલી છે, એના ચોથા ભાગની અંદર આપણે કલર કરવાનો છે. ચોથા ભાગની અંદર એટલે જો આ શું છે, એક ચતુર્થાંશ, કુલ ચાર આકૃતિઓ છે, એનામાંથી આપણે એક ભાગની અંદર કલર કરવાનો રહેશે. તો આ કરી દીધો કલર. હવે આ આકૃતિમાં પણ આપણે એક ચતુર્થાંશનો કલર કરવાનો છે, પરંતુ અહીંયા આકૃતિ તો ઘણી બધી છે, તો શું કરશું આપણે, આકૃતિ જેટલી છે એને એક ચતુર્થાંશ સાથે ગુણી દઈશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે, તો એ આઠને આપણે એક ચતુર્થાંશ વડે ગુણીએ. આઠ એકા આઠ અને છેદમાં આવશે ચાર. હવે આઠને આપણે ચાર વડે ભાગી દેવાના, એટલે થશે ચાર દૂ આઠ, એટલે કે આનમાંથી આપણે બે આકૃતિમાં કલર કરવાનો રહેશે. આ એક અને આ બે. હવે અહીં પાછું એ જ એક ચતુર્થાંશ ભાગની અંદર આપણે કલર કરવાનો છે. કુલ ચાર ક્યુબ દેખાડે છે અહીં તમને, અને એનામાંથી એક ક્યુબની અંદર કલર કરવાનો છે. તો કરી દો કોઈ પણ એક ક્યુબની અંદર કલર, ક્યુબ એટલે કે સમઘનની અંદર કલર. હવે એના પછી છમાં આપણે જોઈએ, નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. હવે તમે અહીં જુઓ છો કે આ કુલ ચાર છે, ચારમાંથી બે કલર કર્યા છે, એટલે કે અડધો ભાગ થયો. તો અડધા ભાગને આપણે અડધું લખી શકીએ, અને પૂર્ણાંક સંખ્યા તરીકે લખવા હોય તો એને એક દૂત્યાંશ આ રીતે લખી શકાય છે. હવે અહીં તમે જુઓ કે કુલ ચાર ભાગ છે, એમાંથી એક ભાગમાં કલર કરેલો છે, એટલે એને આપણે શું કહીશું, ચોથો ભાગ. ચોથો ભાગ છે એને આપણે અપૂર્ણાંક તરીકે કઈ રીતે લખીએ છીએ, તો કે એક ચતુર્થાંશ. હવે એના પછી તમે અહીં જુઓ, ચાર ભાગ છે અને ચારે ચાર ભાગની અંદર કલર કરેલો છે, એટલે એને આપણે કહીએ કે આખો ભાગ પૂરો કરેલો છે. આખો ભાગ છે એટલે કુલ ચાર ભાગ છે, અને ચાર ભાગમાં કલર કરેલો છે, એને કહેવાશે ચાર ચતુર્થાંશ. એને જોડશું અહીં, અને પછી બાકી રહ્યું ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં કલર કરેલો છે, જેને આપણે કહીશું પોણો ભાગ. પોણા ભાગને આપણે લખીએ છીએ ત્રણ ચતુર્થાંશ. હવે અહીં કીધું છે બીજો અડધો ભાગ બનાવો. એક દૂત્યાંશ ચિત્ર અહીં દોરેલ છે, શું તમે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરી શકશો? તો ચલો આપણે એ રેખાકૃતિને પૂર્ણ કરીએ. જેવું આ બાજુ તમને દેખાય છે એવું ને એવું રેખાની બીજી બાજુ દોરવાનું રહેશે. તમે આ જોઈ શકો છો. હવે આ રીતે તમારે પતંગિયું અને આ જે આપેલી છે કીડી પ્રકારનું જે છે એને તમારે અડધા ચિત્રને અહીં પૂર્ણ કરવાના રહેશે. હવે તમે જુઓ કે આ ચોથા ભાગનું ચિત્ર છે, તમે તેને પૂર્ણ કરી શકશો? તમે તેને પૂર્ણ કરવા બીજા કેટલા ચોથા ભાગ દોરશો? અહીં તમને આ એક ભાગ આપેલો છે, હવે કેટલા ચોથા ભાગ દોરીને આપણે આ વર્તુળને પૂર્ણ કરશું? તો તમે અહીં જોઈ શકો છો એવા મેં ચોથા ભાગ બીજા કેટલા દોર્યા, ત્રણ, કેમ કે ચોથો ભાગ કીધો છે એટલે આ એક હશે ને બીજા ચાર ભાગ હશે, મતલબ કે બીજા ત્રણ ભાગ હશે, એટલે એક બે ત્રણ અને કુલ ચાર ભાગ થઈ ગયા.
અને આ લાઈનો જુઓ કે એક ભાગની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ લાઈનો આપેલી છે. એવી રીતે મેં દરેક ભાગની અંદર એવી રીતે છ છ લાઈનો દોરેલી છે અને આ ચિત્રને પૂર્ણ કર્યું છે. હવે આપણે શું કીધું, તમે તેને પૂર્ણ કરો, બીજા કેટલા ચોથા ભાગ દોરશો, તો કે ત્રણ દોર્યા અને એક આપેલો છે એટલે કે ત્રણ દોરવાના રહેશે. આજના વિડીયોમાં આપણે પૂર્ણ કર્યો છે આ મહાવરો, અને પછીનું આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.